નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ, સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી. કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે આપણે વૈદિક હોળીની. હોળીની તૈયારીઓ અત્યારે સૌ કોઈએ કરી દીધી હશે અને હોલિકા દહનની ખાસ તૈયારીઓ જે રીતે થઈ રહી છે તેના ઉપર ખાસ ચર્ચા કરીશું કે આ ઉજવણીની રીતો કેટલી બદલાય છે અને હોલિકા દહનથી કયા કયા ફાયદા થાય છે, શા કારણે આપણે પ્રાચીન કાળથી ઉજવાતો તહેવાર અત્યાર સુધી પણ ઉજવી રહ્યા છીએ અને એ પણ એટલા જ ભાવ સાથે ઉજવીએ છીએ. એ ફક્ત ભક્તિભાવ માટે કે મનોરંજન માટેનો આ તહેવાર સીમિત નથી, પરંતુ આ તહેવાર કે જે વાતાવરણને શુદ્ધ બનાવે છે, આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે તેવા પ્રકારનો તહેવાર હોળીનો તહેવાર. તેના પર આજે આપણે ચર્ચા કરીશું. વૈદિક હોળીનું શું મહત્વ છે, તેનાથી કયા કયા ફાયદા થશે અને સાથે સાથે હોળી, હોલિકા દહન અને સાથે હોળી સાથે જોડાયેલા જેટલા પણ ખાદ્ય પદાર્થો આપણે ખાઈએ છીએ તેનો શું, તેની શું અસર થાય છે આપણા સ્વાસ્થ્ય પર તે જાણવાનો પ્રયાસ કરીશું. અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે. આપણી સાથે ગુજરાત સ્ટેટ એનિમલ વેલ્ફેર બોર્ડથી દિલીપભાઈ શાહ ઉપસ્થિત છે અને સાથે સાથે ડોક્ટર બિંદુ ઓજા, જેઓ આયુર્વેદ નિષ્ણાત છે. આ બહેન બંનેનું પહેલા તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત દિલીપભાઈ આપનાથી કરીશ. જ્યારે હોળીની વાત આવે, હોળી ફક્ત આપણે એવું માનીએ કદાચ કે હોળી અને ધૂળેટી એક તહેવાર મનોરંજનનો તહેવાર છે તો એવું નથી. હોળી સાથે ઘણા બધા સાયન્ટિફિક રીઝન પણ જોડાયેલા છે એવું અત્યારે ઘણા લોકો માની રહ્યા છે. આ ઉપરાંત વૈદિક હોળીની જ્યારે વાત આવે, જેનો ટ્રેન્ડ પણ અત્યારે ખૂબ વધ્યો છે, આ વૈદિક હોળી શું છે, એનું શું મહત્વ છે? સૌપ્રથમ તો આપના માધ્યમથી આપના તમામ દર્શક મિત્રોને હોળી ધૂળેટીની શુભકામના. અને વૈદિક શબ્દ પ્રયોગ સાથે અને આપ દિશામાં જનજાગૃતિ માટેનો આપનો જે પ્રયાસ છે એનું બિરદાવું છું. ગુજરાત સરકાર હંમેશા પ્રત્યેક તહેવારો બાબતમાં એને ઉત્સવપ્રિય સરકાર તરીકે અને નાનામાં નાની વ્યક્તિ પણ આ એક ઉત્સવના આનંદથી દરેક તહેવાર ઉજવે એવો જ પ્રયાસ રહ્યો છે. હાલમાં વૈદિક હોળીનો જે કન્સેપ્ટ અમે છેલ્લા 5-1 વર્ષથી આ દિશામાં ખૂબ એક સિન્સિયરથી આપણે વિચારતા હતા કે આને રૂટ લેવલ સુધી કઈ રીતનું લઈ જવું, અને તબક્કા વાઇઝ આ મિશનમાં ગુજરાતની નાની મોટી બધી ગૌશાળાને એક સંકલન કરવાનું ચાલુ કરેલું. ગૌશાળાઓમાં જે હોળીમાં ઉપયોગ થતા જે વૃક્ષોના લાકડા જે છે અને આડેધડ જે વૃક્ષોનું છેદન ન થાય તો વૃક્ષોના લાકડાની અવેજીમાં શું એનો ઉપયોગ કરી શકાય, તો અંતે આપણે એવું વિચાર્યું આપણી તજજ્ઞોની ટીમ દ્વારા કે કેમ આપણે ગાયના ગોબરમાંથી ગૌકાસ્ટ ન બનાવી શકીએ. પછી એ દિશામાં આપણે ખૂબ સંશોધન કરીને પછી એવા એ પ્રકારની ડિઝાઇન તૈયાર કરી, ગૌશાળામાં મશીનો તૈયાર કર્યા કે જેમાંથી આપને હું બતાવી શકું કે જે અત્યારે આ જે લકડી સ્વરૂપનું છે એટલે આપણે એને ગૌકાસ્ટનું નામ આપ્યું છે. ગાયના ગોબરમાંથી આ ગૌકાસ્ટ તૈયાર થાય છે. બીજું કે ગાયનું છાણ ગૌમાતા આપણી સનાતન સંસ્કૃતિમાં એક અનેરું સ્થાન ધરાવે છે. અત્યારની જે સિઝનમાં જ્યારે હોળી પ્રાગટ્યની જે સિઝન હોય છે તો એ સમયમાં વસંત ઋતુના સમયમાં કે જેટલા વાતાવરણની અંદર બહુ મોટો ચેન્જીસ ફેરફાર થતો હોય છે, શરદીજન્ય અને એવા કેટલા પ્રકારના વાયરલ તત્વો બી હોય છે, તો આપણા વડવાઓએ હોળી પ્રાગટ્ય નિમિત્તે એક એવી સુનિશ્ચિત આપણા કોઈ પણ તહેવાર જે છે એની સાથે કોઈ ને કોઈ સાયન્ટિફિક બાબત જોડાયેલી છે. આપણા વડવાઓ ઈચ્છતા હતા કે આ ઋતુ ચેન્જ થઈ રહ્યું છે કે ઋતુ ફેરફાર થઈ રહ્યું છે તો એ ટાઈમમાં આપણે શું કરીએ કે જેથી કરીને એમાં વિષજન્ય તત્વોથી આપણો સમાજ બચી શકે અને એને તહેવાર સ્વરૂપમાં ઉજવી શકાય. આ દિશાના સંકલન માટે સતત બધા શેરી વિસ્તારના માની લો કે સોસાયટીઓ છે, ગ્રામીણ વિસ્તારના શેરી મોહલ્લા બધાને આપણે ધીમે 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 કરીને વૈદિક શબ્દ હવે આપણે ઋષિકૃષિ પ્રાચીન સંસ્કૃતિ તરફનો તરત આપણને ધ્યાન આકર્ષિત થાય. તો આપણો જે વૈદિક હોળી એક પ્રકારનો આપણું યજ્ઞ છે, તો એ યજ્ઞમાં એવી આહુતિઓ આપણે આપવાની થાય કે જેના માધ્યમથી જે અગ્નિ પ્રગટ થયેલો છે તો એમાં આપણે જે ગૌકાસ્ટ એ માટે આપણે ખાસ ભારપૂર્વક આપણે એનું કેમ્પેનિંગ કર્યું છે. આપને કદાચ ખ્યાલ હશે કે આપણી જે યુવા પેઢીને અને આપણા અમુક સમાજના વર્ગને એવું અમુક જ્ઞાન નથી કે આપણે એક આનો આપણો ધાર્મિક તહેવાર છે અને એની સાથે એક સાયન્ટિફિક બાબત જોડાયેલી છે, પણ જાણતા અજાણતા ઘણા બધા દોષો બી કરી રહ્યા છે. કઈ રીતે? ઘણી જગ્યાએ અમે જોવામાં આવ્યું છે કે ત્યાં હોળી પ્રાગટ્યમાં ટાયર
ટ્યુબ એ રીતનું બી અગ્નિમાં મૂકવામાં આવતું હોય છે. ઉધાઈને ઘરમાં પડેલો કેટલા પ્રકારનો વેસ્ટ ફર્નિચર ટાઈપની વસ્તુ છે એ બી અંદર મૂકવામાં આવતું હોય છે. ઉત્તરાયણ પતંગો કે જે ટાઈપનું મટીરિયલ્સ છે એ બી અંદર મૂકવામાં આવતું. આ બધા ઉપયોગથી વાતાવરણ દૂષિત થાય છે અને એટલું બધું નુકસાન થાય છે. અને એ નુકસાન શું છે એ આપણે કોરોના કાળમાં આપણે અનુભવી ચૂક્યા છીએ કે એક એક બુંદ ઓક્સિજન માટે આપણે હોસ્પિટલ દર હોસ્પિટલ આપણે ભટકું પડ્યું છે. અને જ્યારે આપણને કુદરત નેચરની ખબર પડી છે કે ભાઈ આપણે જે મફતમાં આટલું બધું ઓક્સિજન લઈ રહ્યા છીએ, તો આ જે ગૌકાશના ઉપયોગથી વાયુમંડળમાં ગૌકાશની સાથે અલગ અલગ ધાન્ય છે, પછી કપૂર છે, એવા અલગ અલગ હવન સામગ્રી છે, એનું હોમાવાથી હોળી પ્રાગટ્યની અંદર એ વસ્તુ હોમાવાથી આખા અવકાશી વલયોમાં એક પ્રકારની ઓક્સિજનની ઉર્જા એવી ડેવલપ પામે છે કે જે જગ્યાએ તમે માની લો કે 100 કિલોનું હોળી પ્રાગટ્ય છે તો એ ડાયસમાં એનું ઓક્સિજન લેવલ ને વાતાવરણમાં નવી આભા થશે. 200 કિલો 500 કિલો અને જેટલું તમારી જેવડી પ્રાગટ્ય છે અને એમાં તમે જેટલો ગૌકાષ્ટ અને પવિત્ર જે વસ્તુની આહુતિ આપો છો તો એટલું નૈસર્ગિક વાતાવરણના વલયોમાં એનું એક સાક્ષાત્કાર તરીકેનો એનું એક તુરંત રિઝલ્ટ આપણી યુવા પેઢીને આ વસ્તુનો એક સાક્ષાત્કાર કરવા માટેનો આ એક પ્રયાસ છે. અને એમાં એટલે ટૂંકમાં એવી રીતે કહી શકાય કે પર્યાવરણ માટે પણ જો કદાચ વૈદિક હોળીથી આપણે હોળિકા દહન કરીએ છીએ તો ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હું આપની પાસે ફરી આવું છું, એ પહેલાં આવું છું આપની પાસે. ડૉક્ટર બિંદુ પણ આપણી સાથે ઉપસ્થિત છે. ડૉક્ટર બિંદુ, શું આયુર્વેદમાં પણ હોલિકા માટે, હોળીના તહેવાર માટે કોઈ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અથવા તો ઉજવણીની રીતોની વિશે કોઈ વાત કરવામાં આવી છે? હા, આયુર્વેદમાં એટલે આપણા દરેક તહેવાર શરીરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા જ છે. દરેક આપણા તહેવાર, આ તહેવાર પણ શરીરના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. અને આયુર્વેદમાં જેમ દિલીપભાઈએ કીધું એમ છાણા અને એનો ઉપયોગ વધારે કરવામાં આવે, અત્યારે હવે વધી ગયું છે એનું પ્રમાણ, અત્યારની યુવા વર્ગ સમજ તો થઈ ગયો છે, એટલે એ બધું બહુ જરૂરી છે. આમ હોળી એટલે હોમ અને લોક સાથેનો સંબંધ છે. હોમ એટલે યજ્ઞ અને લોક એટલે માનવજાત. એટલે આ માનવજાતના કલ્યાણ માટે એક વિરાટ યજ્ઞ છે. નાના નાના યજ્ઞ બધા ઘરમાં કરતા હોય પણ આ મોટો યજ્ઞ છે કે જ્યાં બધા સામૂહિક રીતે કરે છે. અને વસંત અને શિશિર ઋતુનો ઋતુ મિલન છે, ઋતુનો સંધિકાળ છે. એટલે સામાન્ય દિવસો કરતા સંધિકાળમાં હંમેશા કીટાણુ વાયરસ બધા જ હોય છે. એનો નાશ કરવા માટે, સામાન્ય પ્રજા બીમાર ના પડે એના માટે આ એક વિરાટ યજ્ઞ કરવામાં આવે છે. એટલે એના કારણે શરીરમાં એ વખતે કફનું પ્રમાણ પણ વધી જતું હોય છે, કારણ કે વસંત ઋતુ આગળ ગઈ હોય છે. એટલે કફ દૂર કરવા માટે પણ આ ગરમીની આપણને જરૂર છે. આપણે હોળીના ફરતે ફેરા ફરીએ છીએ અને એમાં હોળીમાં પહેલા તો અત્યારે કરે છે પણ ઓછું, પહેલા તુલસી જેઠીમધ એવા 100 પ્રકારના લાકડાનો ઉપયોગ કરવામાં આવતો અને ગાયના છાણ, ગૌમૂત્ર, ઘી, ગાયનું ઘી એ બધાનો ઉપયોગ કરતા હતા, જેની સ્વાસ્થ્ય ઉપર માણસોને સારી અસર પડે. એટલે આયુર્વેદમાં તો હોળી સાથેનું મહત્વ ખૂબ જ છે. અને દિલીપભાઈ, જે આપ વાત કરી રહ્યા છો કે પર્યાવરણના શુદ્ધિકરણ માટે પણ જો વૈદિક હોળીના રીતે ઉજવણી કરીએ તો ખૂબ લાભદાયી થશે, કઈ રીતે આ પર્યાવરણને શુદ્ધ કરે છે? જે રીતે આપે વાત કરી આ ગૌઅષ્ટક, રાઈટ? જી, ના, બહુ ખૂબ જ રોચક પ્રશ્ન છે આપનો. ગૌકાષ્ટ સાથે, ગૌકાષ્ટ એટલે ગૌ નામ સાથે, એટલે ગાય માતાના છાણમાંથી નિર્મિત છે. એટલે આપણા જે ગુજરાતીમાં આપણે એને છાણા કહીએ છીએ, હિન્દીમાં આપણે કંડા કહીએ છીએ, પણ આ એક નવતર પ્રયોગ ગૌકાષ્ટનો છે. સાથે સાથે ગૌ માતાના ગાયના ઘીનો જે હોળી જે પ્રાગટ્ય સમયે જે આહુતિ આપવાથી કાષ્ટ અને અગ્નિ સાથેના ગૌ માતાના ઘીના સમન્વયથી એક અલૌકિક ઉર્જા ઓક્સિજન રૂપાંતરિત, એમાં જેટલી માત્રામાં આપ ઘીનું આહુતિ આપો છો સાથે બીજા જે કેટલા બધા પવિત્ર દ્રવ્યોની તમે આહુતિ આપો છો તો એ પ્રમાણે એક અલગ જ ઉર્જા મંડળ, આખું દિવ્ય ઉર્જા મંડળ ડેવલપ થાય છે. કે જે અત્યારે બીજા દોષિત જે વસ્તુઓ ટાયરો આતે બાળવાથી જે કાર્બનની માત્રા વધે છે, તો એ ન કરતા મારા આપના માધ્યમથી અપીલ છે કે જાણતા અજાણતા જે દૂષિત જે દ્રવ્યો છે એ હોળીની અંદર, હોળીને આપણે માતા બી કહીએ છીએ અને એક આપણું એક યજ્ઞ છે, તેમાં જાણતા અજાણતા બી આવો કોઈ પણ દોષારોપણ ન થાય એ માટે આપણા વડીલોએ બી કાળજી રાખવાની. અને આપણે કોઈ પણ વસ્તુનો નિકાલ કરવા સ્વરૂપમાં એ પ્રગટ્ય નથી કરવાનું. આપણા
ભવિષ્ય આપણા સાથે ભાવિ પેઢીને કે આપણા કોઈ પણ તહેવારોનો શું તાર્કિક વૈજ્ઞાનિક મંથન છે એ સમજાવવાનો એક પ્રયત્ન કરવાનો. બીજું કે સૌથી મોટું આનાથી એક બેલેન્સ ગૌકાષ્ઠના ઉપયોગથી છાણાના ઉપયોગથી એ થવાનું બેના, કે આપણા દર્શક મિત્રોને એક મારા એક સરોદય અપીલના માધ્યમથી એક સમજાવવા માંગુ છું કે જે આપણે કેટલા વર્ષોની મહેનત પછી કોઈ પણ વૃક્ષ એક ઘટાટોપ આકાર થતું હોય છે, 100-100 વર્ષના કે એથી વિશેષ જે આયુવાળા વૃક્ષો અને એના કેટલા વર્ષો એની હાઈટ થતી હોય છે, તો આ વૃક્ષોનું નિકંદન ઘટશે, સાથે સાથે વૃક્ષો કપાતા અટકશે તો આપણું પર્યાવરણ સંતુલિત થશે. જો વૃક્ષો કપાશે તો ભવિષ્યમાં પાછું એની જ વસ્તુ ઓક્સિજનની માત્રા, કારણ કે વૃક્ષ એ આપણું એક સંકલન સંતુલન કરતું માધ્યમ છે. આજે નવા વર્ષની અંદર નજીકના ટાઈમમાં 1-4 થી આપણું નવું વર્ષ બી આવશે, તો નવી પેઢી એક સંકલ્પ કરે કે ભાઈ હું એક વૃક્ષનું ઉછેર બી કરીશ અને વધુમાં વધુ વૈદિક હોળી અને જે જે શાળા સોસાયટીના સંચાલકો છે કે આપણા સમાજના જે જે મિત્ર સર્કલ છે, તો હું દરેક જગ્યાએ એવો આગ્રહ કરીશ કે ભાઈ આપણા વિસ્તારમાં ભલે તમે લાકડું ઉપયોગ કરો પણ સાથે સાથે વૈદિક કાસ્ટ તરીકે ગૌકાસ્ટ કે છાણાનો ઉપયોગ કરો. આપની નજીકની જે બી ગૌશાળા છે એનો સંપર્ક કરો, ત્યાંથી ગાયનું ઘી મેળવો, છાણા મેળવો, ગૌકાસ્ટ મેળવો અને એના પ્રાગટ્ય દ્વારા આપણે એક નવી ઉર્જાનો સમન્વય કરીએ અને એટલા વૃક્ષો કપાતા બધશે. સરવાળે વૃક્ષ સાથે સંકળાયેલા કેટલા બધા જીવો છે, ચકલીથી માંડીને કેટલા કબૂતરથી માંડીને કેટલા બધા જીવોનું આશ્રય સ્થાન છે, તો આપણે એક એ લોકોના સંરક્ષણ થઈએ અને રાષ્ટ્ર માટેના એક વફાદાર સૈનિક તરીકે આપણે એમાં નિમિત્ત બનીએ. આ ઉપરાંત ડોક્ટર બિંદુજી દિલીપભાઈ આગળ પણ વાત કરી કે યુવાઓને પહેલા તો સમજાવવાની જરૂર છે કે હોળી અને હોલિકા દહનનું શું મહત્વ છે. એ ફક્ત આગ લગાવી દેવું એવું જ નથી, એની સાયન્ટિફિક રીઝન શું છે તેની પાછળના એ જો સમજે તો કદાચ યુવાઓ જે કદાચ ઘણીવાર આયોજન કરતા હોય છે હોલિકા દહનનું દરેક વિસ્તારમાં, તો એ પણ સમજે કે હોલિકા દહન જ્યારે કરી રહ્યા છે તેમાં ગૌકાષ્ટ આ ઉપરાંતની પણ ઘણા બધા દ્રવ્યો એમાં ઉમેરવામાં આવતા હોય છે. ઘણી બધા લોકો તો કારણ કે સમાચાર અમારે પણ આવે છે કે વિવિધ જડીબુટ્ટીઓનો પણ ઉપયોગ કરતા હોય છે ઘણીવાર એ જ હોલિકા દહનની અંદર, તો એ કરતા થશે ઘણીવાર. જે રીતે દિલીપભાઈ પહેલાં પણ વાત કરી કે પહેલાં જ્યારે વૈદિક હોળીનો આટલો ટ્રેન્ડ નહોતો તો ઘણા લોકો હોલિકા દહન એટલે આગ લગાવી દેવી એટલે ઘણીવાર કોઈ પ્લાસ્ટિક પણ નાખી દે એમાં એવું પણ કરતા હતા, તો એવું ન કરે તેના માટે આ ખૂબ સારો એવો પ્રયાસ છે. કારણ કે એની પાછળનો જે મુખ્ય ઉદ્દેશ છે તે આપણે ભૂલી રહ્યા હતા, એ હવે લોકો સમજતા થશે. સાથે સાથે આપણે જે વસ્તુ એમાં પ્રદાન કરીએ છે, નારિયેળ નાખવામાં આવે છે જે હોલિકા દહનમાં, એનું શું મહત્વ છે? અચ્છા, નારિયેળનું મહત્વ તો એ છે કે નારિયેળથી કફ દૂર થાય છે અને બીજું આપણે એમાં એક પૂજાની રીતે પણ નારિયેળ તો ઉમેરાય છે, બીજું આપણે ધાણી ઉમેરતા હોઈએ છીએ, ખજૂર ઉમેરતા હોઈએ છીએ, બાળકોને હાયડો ગળામાં પહેરાવતા હોઈએ છીએ. હાયડો પહેરાવવાનો મતલબ એ છે કે ખાંડ કાચી ના આપો બાળકોને, પકવેલી ખાંડ આપો જેનાથી એ કફ નહીં કરે. એટલે હવે એ પ્રથા બધી ઓછી થતી ગઈ છે પણ આ બધું જરૂરી છે કે હાયડાનું પણ મહત્વ છે. ધાણી અત્યારે કફ થયો હોય છે તો કફ કાળ દૂર કરવા માટે ધાણી આપવામાં આવે છે, જુવારની ધાણી ખાસ. અને જુવારની ધાણી કોલેસ્ટ્રોલ દૂર કરે છે, મધુમેહ એટલે ડાયાબિટીસ દૂર કરે છે, વેઇટ લોસ કરે છે, એટલે કફને જડમૂળથી કાઢે છે. એટલે જુવારની ધાણી એમાં પણ પધરાવાય છે, થોડા 15 દિવસ ઘરમાં હોય એટલે એ બનાવીને ખાતા પણ હોય છે લોકો. એટલે એક ધર્મ સાથે આ જોડાયેલું છે કે એનો ઉપયોગ કરશે તો શરીરનું સ્વાસ્થ્ય સારું રહેશે, કફ ઓછો થશે. હોળીના જે ફેરા ફરીએ છીએ એમાં તાપ, આપણે બાળકોને કહીએ જરા નજીકથી ફરજે તો તને તાપ પડે તો તને તાવ નહીં આવે, એટલે એ જ છે કે એ તાપથી કફ ઓગળી જાય અને એ અને એના કારણે તેમનું બાળકનું સ્વાસ્થ્ય આપણું પણ સ્વાસ્થ્ય સારું રહે. અને બીજું ખજૂર પણ ઉમેરવામાં આવે છે અને ખજૂર અત્યારથી ચાલુ કરીને મહિના સુધી લોકો ખાતા પણ હોય છે. ખજૂર ની તાસીર ગરમ છે, આપણને એવું લાગે કે ખજૂર ગરમ દેશમાં થાય છે પણ ખજૂરની તાસીર ગરમ છે અને એ કફને દૂર કરે છે અને શક્તિ આપે છે, એટલા માટે ખજૂર પણ ખાવામાં આવે છે. દિલીપભાઈ, જે ગૌકાષ્ટની આપણે વાત કરીએ એમાં ગાયના ગોબર સિવાય પણ શું કોઈ દ્રવ્યો ઉમેરવામાં આવે છે? જી જી, એમાં બહુ જ આપણે સરસ આપણા જાગૃત દર્શક મિત્રો માટેનો પ્રશ્ન છે. ગાયના ગોબર સાથે જે હવન સામગ્રી જેમાં ગુગળ છે, પછી કેટલા પ્રકારની અલગ અલગ જે સુગંધી ઔષધિઓ છે એના મિશ્રણ સાથે આ વસ્તુને પ્રાગટ્ય થવાથી
એક દિવ્ય ઉર્જા થતી હોય છે, જે પોઝિટિવ ઉર્જા થતી હોય છે. પણ એથી વિશેષ એક રાજ્ય સરકારની પોલિસી અંતર્ગત કે ભાઈ આપણે ગાય બચવાની નથી, ગાય માતાને આપણે એક સાયન્ટિફિક બેઝ ઉપર લઈ જવા માટેનો એક નાનો એવો પ્રયાસ છે કે નવી પેઢી ગાય માતાના સાથે, માનો કે ગોબરના કંડા છે કે છાણા છે કે ગૌકાશનો ઉપયોગ થશે, એટલે નાની નાની ગૌશાળાઓ છે આર્થિક રીતે બી આપણે મદદરૂપ થઈ શકીશું. જે ટોટલી દાન ઉપર નક્કી સંસ્થાઓ છે, તો ગાયના માધ્યમથી આપણી યુવા પેઢી જેટલો બધું બધું ગોબર કાસ્ટ ને બધી વસ્તુ જે હોળીની અંદર પ્રયોગમાં વપરાશે, તો એટલું ગાયની ઇકોનોમી, જે ગાય આધારિત ઇકોનોમીની જે આપણી એક વ્યાખ્યા છે એને આગળ વધશે. સાથે સાથે આપણે જયારે હોળી પ્રાગટ્ય થતું હોય છે ત્યારે આપણે ગામડાઓમાં તમને ખ્યાલ પ્રસ્તુતિ સમયે છાણ છે કે એનો એક ઉપયોગ આપણી પ્રભુતાને આપવામાં આવતો હોય છે એના માધ્યમથી. તો એ રીતે બી આપણે જે યુવા પેઢી જે પ્રદક્ષિણા હોળીની જે કરતી હોય છે એનું બી અનેરું મહત્વ છે. કોઈ એક વખતની પ્રદક્ષિણા કરે છે, કોઈ બે વખત કરે છે, કોઈ ત્રણ વખત, કોઈ સાત વખત, કોઈ અમુક ટાઈમ સુધી એને ત્યાં ગૌમાતાના જે છાણાનું એનું જે પ્રાગટ્ય છે એ અગ્નિનો શેક બી લેતા હોય છે. તો એ સાયન્ટિફિક રીતે તમારી બોડીને કમ્પ્લીટે કમ્પ્લીટ એક નિરોગી કરવા માટેનું બી માધ્યમ છે. હમણાં બેન સ્ત્રી જે વાત કરી કે જન્ય વસ્તુ છે, તો આ એવી અગ્નિથી તમારા શરીરમાં રહેલા વાત પિત્ત જે દોષો જે છે એને બી કંટ્રોલ કરવા માટેનું એક બહુ મોટું મહત્વ છે. એ ટાઈમમાં આપણે ખજૂરને જે સામગ્રી આપણે જે ખાઈએ છીએ એ માટે કે આપણા એ ટાઈમમાં કફજન્ય રોગોને કંટ્રોલ કરવા માટે, તો એ હાથ આપણી પાસે હોય છે, તો આપણા ભણવું હોય કે જે સમયે આપણે સરળતાથી આપણી પાસે જે વસ્તુ ઉપલબ્ધ છે તો એને હોળીમાં પ્રાગટ્ય સમયે પ્રદક્ષિણા કરીને અંદર હોમવા માટેનો એક નિયમ બનાવેલો છે. તો આ દરેક વસ્તુના આપણા વડવાઓ એક પ્રકારના વૈદ્યરાજ હતા અને સાયન્ટિફિક રીતે વિચારતા હતા. એટલે નવી પેઢીમાં આ જ વસ્તુ નિરંતર જળવાય અને આનંદિત સાથેનું નિરોગી ભારતનું નિર્માણ થાય આ ટાઈપનું એક આપણો આદેશ હોય છે. બિલકુલ. અને ડોક્ટર બિંદુજી, આપે વાત કરી કે કફજન્ય રોગોનો નાશ થાય ત્યાં, અને આપણા જે વડવાઓ છે તે જ્યારે હોલિકા દહન હોય ત્યારે એવું પણ કહેતા હોય છે કે જો આ પ્રદક્ષિણા કરશો તો તમને આખું વર્ષ તાવ નહીં આવે અથવા તો કોઈ બીમારી નહીં પકડે. એનું શું સીધો તાત્પર્ય એ છે કે આવું કરવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે? રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. અને બીજું, અમારામાં તો આચારક સંહિતામાં કીધું છે કે હોળી પ્રગટી જાય એના બીજા દિવસે તમે જોતા હશો ઘણા, એ જે હોળી પ્રગટી ગઈ હોય એના બીજા દિવસે થોડી ઠરી ગયેલી હોળીમાં લોકો પાણી ગરમ કરે છે, એ પાણીથી એને સ્નાન કરે છે, એને હોલિકા સ્વેદન કહેવામાં આવે છે. એનાથી ચામડીના રોગોમાં ઘણો ફેર પડે છે. અને હોળીની સાથે આપણે બીજા દિવસે કેસુડાનો ઉપયોગ કરીએ છીએ, કેસુડાના રંગથી હોળી રમીએ છીએ, એટલે કેસુડો પણ સ્કિનના રોગો માટે ઘણો સારો છે. તો અત્યારે કેમિકલ વાળા રંગોનો ઉપયોગ કરવા લાગ્યા છે, બાકી મેઇન છે કેસુડાના રંગથી હોળી રમી શકાય એમ. એટલે એ રીતે ઘણું સારું છે. અને આપણે જે હોલિકા કરીએ છીએ એમાં 111 પ્રકારની ઔષધિ લખી છે, તુલસી છે, જેઠી મધ છે, એ બધી ઉમેરવાથી એમાં કેટલા બધા ઓક્સિજન, અમુક પેલા ઓક્સિજન બધા ઉભા થાય છે, એના કારણે વાતાવરણ શુદ્ધ થાય છે. અને આ બધું રિસર્ચ પણ થયું છે, આપણા હળદવાર, શાંતિકુંજ, અમેરિકા વાળા, જર્મન વાળા, એ બધા આવીને રિસર્ચ કર્યું છે કે આનો કેટલો ફાયદો છે. કલરની આપણે વાત કરી, અત્યારે મોડર્ન સમયમાં બધા કલર થેરેપી લેવા માટે જતા હોય છે, આપણે તો પ્રાચીન કાળથી જ આ થેરેપી આપવામાં આવી રહી છે ધૂળેટીના માધ્યમથી, એવું કહી શકાય બિંદુબેન? હા, અને અત્યારે તો કેસુડો આમ તમને જુઓ તો લુંબે ઝુંબે દેખાય, જ્યાં તમે અમુક જંગલ બાજુ જાઓ તો, અને વેચાતો પણ એટલો હોય છે. અને કેસ, અને પછી તો સળંગ, નાના બાળકોને તો અઠવાડિયા સુધી કેસુડાના પાણીથી નવડાવતા હોય છે કે એને ઓરી અછબડા કેવા રોગ ના થાય એટલા માટે. પણ અત્યારે બધું કેમિકલ વાળા રંગ ને એનાથી પણ બને ત્યાં સુધી કેસુડાના રંગથી હોળી રમો કે ગુલાલથી રમો તો વધારે સારું. અને ધીરે ધીરે ઘણા બધા એવા યુવા વર્ગ છે જે આ બાબતને સમજતા થયા છે, જાગૃત થઈ રહ્યા છે અને એ રીતે ઉજવતા હોય છે. ઘણી ઘણા જગ્યાઓ પર તો ફૂલોની પણ હોળી થઈ રહી છે, ફૂલના માધ્યમથી લોકો. જી, આ ઉપરાંત દિલીપભાઈ, જે શરૂઆતમાં આપે વાત કરી યુવાઓને જાગૃત કરવા માટે કે આ તહેવારની ઉજવણી ખરેખર કઈ રીતે કરવામાં આવે તેના માટે સરકાર ઘણા બધા પ્રયાસ કરી રહી છે, તેને ફરીવાર આપ કહેશો ટૂંકમાં કે કઈ રીતે સરકાર યુવાઓને જાગૃત કરી રહી છે કે હોલિકા દહનને આ રીતે વૈદિક હોળીના રૂપ ફરીથી આપના તમામ દર્શક મિત્રોને આગ્રહભરી એક અપીલ કરીશ
કે આપ રાજ્યના કોઈ પણ જિલ્લામાં રહેતા હો, કોઈ પણ તાલુકામાં રહેતા હો, કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો, આપ નજીકના આપના ગૌશાળા પરિવાર સાથે મુલાકાત કરો, ત્યાં જે ગૌકાસ્ટ હોય, છાણા છે કે જે તે સામગ્રી મેળવો, અને હોળીના પ્રાગટ્ય સમયે આપ એ વસ્તુ બાળકોના હાથે એમાં અગ્નિમાં હોમાવો, જેથી કરીને બાળકો આપણી એક આધ્યાત્મિક આપણી સનાતન સંસ્કૃતિ સાથે જોડાશે, ગૌશાળાને એક અલગ પારિવારિક હૂંફ મળશે, અને ગાય આધારિત ઇકોનોમીની આપણી રાષ્ટ્રીય સંકલ્પના છે એ તરફ આપણે આગળ વધીશું. બીજું કે ઘણા બધા પરિવારોને નવી પેઢીને ખ્યાલ જ નથી કે જ્યાં હોળી પ્રાગટ્ય થવાની હોય એ જમીનમાં નીચે એક ખાડો કરીને એમાં એક કુંભ એટલે કે ઘડો મૂકવામાં આવતો હોય છે, એમાં અલગ અલગ પ્રકારના ધાન, અલગ અલગ પ્રકારના કઠોળ અંદર અંદર મૂકવામાં આવતા હોય છે, અને એનો જે વડીલો જે છે એ બહુ જ એનું વિધાનની રાહ જોતા હોય છે. એનું રીઝન એ છે કે આ પ્રાગટ્યથી વહેલી સવારે જયારે એ કુંભને જયારે બહાર કાઢવામાં આવે છે, એ કુંભની કુંભમાંથી નીકળેલો કઠોળનો પ્રસાદ આરોગ્ય માટે સંજીવની સાબિત થયેલું છે, તો આપણી પેઢીને આ વસ્તુથી બી માહિતગાર કરો કે એમાંથી કેટલા પ્રકારની આપણી શરીરની શારીરિક ઉણપ છે, વિટામિન્સની ઉણપ છે, તો એના થોડી નાની ચપટી જેટલી પ્રસાદી આરોગવાથી આપણા કેટલા જ પ્રકારના રોગો દૂર થાય છે. તો આપણું જે ઘરગથ્થુ સાયન્સ આપણા વડવાઓએ દરેક વસ્તુની અંદર સાકાર કરેલું છે, આવો આપણે સાથે મળીને આપણે હોળી ધૂળેટીનો આપણો સનાતનનો તહેવાર એ રીતનું ઉજવીએ કે રાષ્ટ્રની એક ધરોહર સાબિત થાય, અને આપણું નવી પેઢીનું જે માળખું છે એ આપણે ફક્ત તહેવાર તરીકે કે અગ્નિ તરીકે ન જોતા એનું વૈજ્ઞાનિક સાયન્ટિફિક રીઝન શું છે એ સમજાવવાનો આપણે પ્રયાસ કરીએ. ભારત દેશમાં જેટલા પણ તહેવારો છે શા માટે ઉજવવામાં આવે છે, એનું જો એ સારી રીતે જે રીતે આપણા વડવાઓ તૈયાર કરીને ગયા છે માળખામાં તે રીતે ઉજવીશું તો કેટલા બધા ફાયદાઓ છે તેના. ત્યારે હાલ આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.